શિયાળાની ઠંડીમાં એકદમ સરસ મજાના આ મટરવડા બનાવો અને સાથે લીંબુના ફૂલ અને ખાંડ વગરની સરસ મજાની યુનિક ચટણી, હેલ્ધી ચટણી બનાવો. તો શરૂ કરીએ મટરવડા. મટર વડા બનાવવા માટે મેં 2 કપ આવી રીતે લીલા વટાણા લીધા છે. આવા કટરની મદદથી એને પહેલાં ક્રશ કરી લઈએ છીએ. મિક્સરમાં પણ તમે આ કરી શકો છો, પણ મેં અગાઉ વટાણાની ખસ્તા કચોરીનો વિડીયો મૂક્યો ત્યારે જ કહેલું કે મને કટરમાં કરેલા વટાણા વધારે સરસ લાગે છે. કોઈ પણ દાણા અને ક્રંચી રહે છે, જ્યારે પણ ખાઓ ત્યારે ચીકાશ જરાય નથી લાગતી. મિક્સરમાં એક સાથે ફરવાથી ચીકાશ પકડે છે અને કટરમાં એકદમ સરસ ક્રિસ્પી રહેશે. તો આને પહેલાં કટરમાં ક્રશ કરી લઈએ છીએ અને સાથે થોડુંક આદું અને લીલા મરચાં તીખાશ પ્રમાણે 7-8 એ પણ વાટી લઈએ છીએ. મેં આ મટરને ચીલી કટરમાં ક્રશ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે એ માવો કેટલો બધો એકદમ સરસ છૂટો છૂટો થાય છે. મરચાં અને આદું પણ ક્રશ કરી લીધા છે, 7-8 મરચાં લીધા છે તીખા. આ જે વડા છે એ તીખા હોય તો બહુ સરસ લાગે છે, કારણ કે આપણે બટાકા વડા બનાવતા હોઈએ તો બટાકાના ટેસ્ટથી બધા ટેવાયેલા હોય છે. આ ટેસ્ટથી કોઈ ટેવાયેલું નથી હોતું, તો થોડીક તીખાશ હોય તો આની જે ફિકાશ હોય છે એ દબાઈ જતી હોય છે, તો તીખા વડા સરસ લાગે છે. અહીંયા એક નોનસ્ટિક પેનમાં મેં 1 ચમચો તેલ લીધું છે અને એમાં આપણે હવે શેકી લઈએ છીએ. શેકવાનું ખાસ કારણ, કારણ કે આ દાણા જેવી વસ્તુઓ પેટમાં ચૂક ન આવે એટલે શેકીને તમે કોઈ પણ પૂરણમાં વાપરો તો એનો ટેસ્ટ પણ ફરી જતો હોય છે અને ક્રિસ્પી પણ બનતા હોય છે. તો ધીરા તાપે આને 7-8 મિનિટ શેકી લેવાનું છે. હું આખી શેકવાની પ્રોસીજર નથી બતાવતી, કારણ કે વિડીયો પછી ખૂબ લાંબા થઈ જાય અને તમને કંટાળો આવે. તો આને શેકી લઈએ છીએ 7-8 મિનિટ સુધી. 7 મિનિટમાં આ માવો સરસ રીતે શેકાઈ ગયો છે મીડિયમ તાપે. આપણે બટાકા કે કશું ઉમેરતા નથી, તમને બટાકા ફાવે તો ઉમેરી શકો છો, મેં એવોઇડ કર્યા છે. તો ઠંડો થવા દઈએ છીએ આને. આપણું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધો છે અને એમાં હું 2 ચમચી સિંધો મીઠું ઉમેરું છું. 2 ચમચી એમાં હું ચોખાનો લોટ ઉમેરું છું, જેનાથી એકદમ ઉપરનું જે પડ છે બહુ ક્રિસ્પી થશે. 2 ચમચીથી વધારે નથી ઉમેરવાનો. આ લોટ મેં ચાળીને લીધો છે. હંમેશા ચણાના લોટની વસ્તુ કંઈ પણ બનાવતા હોઈએ ત્યારે લોટને ચાળી લેવો. સૌપ્રથમ હું 1/2 કપ પાણી ઉમેરું છું. જ્યારે પણ કોઈ લોટ આવી રીતે બાંધતા હોઈએ ત્યારે પાણીની મેઝરમેન્ટ બહુ ખાસ ધ્યાન રાખવું. ધીરે ધીરે ઉમેરો છું, લમ્સ ના રહે એ રીતે તમારે હલાવી લેવાનું છે. બીજું ઉમેરી દઉં છું. 1 કપ પાણી તો જતું જ રહેવાનું છે. 1 કપ પાણી જતું રહ્યું છે અને બીજું હું 1/2 કપ ઉમેરી દઉં છું. તમે જોઈ શકો છો કે આપણે બટાકા વડામાં જે બનાવીએ એવું બનાવવાનું છે. તમારે 1 કપ પાણી ઉમેરી અને પછી ધીરે ધીરે જે 1/2 કપ નાખો એ ધીરે ધીરે ઉમેરવાનો. ઘણી વખતે બીજો 1/2 કપમાંથી થોડું ઓછું બચતું પણ હોય છે અને ઉપર પણ 2 ચમચી જતું હોય છે. ચણાની દાળ અને લોટના ઉપર બહુ આધાર રહેતો હોય છે. તો આને હવે રેસ્ટ આપીએ છીએ 15-1 મિનિટનો. મસાલો ઠંડો થઈ ગયો છે, એમાં હવે બીજા ઉપરના મસાલા કરી દઈએ. મેં થોડાક મીઠા લીમડાના પાન આવી રીતે કાપી લીધા છે. 1 ચમચી ધાણા, 1 ચમચી મરી, 2 સૂકા લાલ મરચાં અને 1/2 ચમચી વરિયાળીને કૂટી લીધા છે. એમાં ધાણા અને વરિયાળી શેકીને લીધા છે, એ ઉમેરી દઈએ છે. ધાણા, વરિયાળી અને મરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જે ફિકાશ લાગે છે આમાં દાણામાં એ તમને નહીં લાગે. હું અહીંયા 1 લીંબુનો રસ ઉમેરું છું. તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. લીંબુના રસને બેલેન્સ કરવા હું અહીંયા ગોળનો પાવડર ઉમેરું છું. તમે ખાંડ પણ ઉમેરી શકો છો. 1 ચમચી ગોળનો પાવડર મેં ઉમેર્યો છે. ખટાશ અને ગળ પણ તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય એ રીતે તમારે યુઝ કરવાના છે. 2 ચમચી હું સિંધો મીઠું ઉમેરું છું. મીઠું પણ તમારી જરૂરિયાત મુજબ તમારે વધતું ઓછું કરવું. 1 ચમચી હળદર ઉમેરું છું. 1/2 ચમચી હિંગ ઉમેરું છું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી મેથી મસાલો. એટલા માટે કે દાણાને બધું કૂચતું હોય છે, પીટમાં ચૂંટતું હોય છે, તો
तो मेथी एने बेलेंस करवानु काम करे छे। अर्धी चमची काश्मीरी लाल मरचू, आपणे लीला मरचानो खूब प्रयोग करे छे એટલે આ મરચું જે છે એ કલર માટે જ છે ખાલી। મિત્રો અડધી ચમચી પાઉંભાજી મસાલો, અડધી ચમચી ગરમ મસાલો, તમે કાજુ અને દ્રાક્ષ પણ ઉમેરી શકો છો। જ્યારે તમારે દ્રાક્ષ ઉમેરવી હોય ત્યારે વટાણા જ્યારે શેકીએ ત્યારે ચડવા આવે ત્યારે ઉમેરી દેવાની, જેથી કરીને એકદમ નરમ થઈ જશે। મેં અહીંયા એટલા માટે પ્રયોગ નથી કર્યો કારણ કે ગોળા વાળીએ ત્યારે ઘણી વખતે વડા ફાટતા હોય છે અને જે નવા લોકો શીખતા હોય છે એ લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે। પણ તમારે યુઝ કરવો હોય તો ગોળા વાળી અને વચ્ચેના ભાગમાં જેમ પૂરણ પૂરીએ છીએ આપણે સ્ટફિંગ, એવી રીતે પૂરીને વડા ગોળ બનાવી દેશો તો ક્યારેય નહીં ફાટે। તો આને હવે મિક્સ કરી અને ચાખી લઈએ છીએ। કંઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો તમારે ઉમેરવાના છે। મસાલો બરાબર રીતે મિક્સ કરીએ, પહેલાં થોડીક કોથમીર હું ઉમેરી દઉં છું અને પછી હલાવી અને ગોળા વાળી લઈએ છીએ। ચાખી લેવાનું છે તમારે। આપણે લીંબુનો રસ ઉમેર્યો છે જેનાથી બાઇન્ડિંગ ખૂબ સરસ આવશે કારણ કે વટાણા ભભરા હોય છે, એવી રીતે કચોરી પણ ભભરી હોય છે અને બટાકાનું આપણે પૂરણ નથી વાળતા એટલે આવી રીતે બરાબર એને દબાવી અને ગોળ ગોળા વાળી લેવાના છે। તમારે જે સાઇઝના નાના મોટા વડા ખાવા હોય એ પ્રમાણે આવી રીતે ગોળ વડા વાળી લેવાના છે। તમને બટાકા નાખવા હોય તો પણ નાખી શકો છો, મેં આગળ કહ્યું એમ, પણ આનો એકલો ટેસ્ટ બહુ સરસ લાગે છે તો આમાં ગોળા વાળી લઈએ છે। મેં આવી રીતે ગોળ વડા વાળી લીધા છે, જોઈ શકો છો કે સરસ બાઇન્ડિંગ આવે છે અને હવે આપણે એમાં જે ચટણી ખાઈએ છીએ એ બનાવીએ। લીંબુના ફૂલ પણ નહીં અને ગળપણમાં ખાંડ પણ નહીં, બહુ સરસ રીતે આ ચટણી થાય છે। મેં એક ચમચો તેલ લીધું છે, એક ચમચી રાઈ ઉમેરું છું, રાઈ તડતડવા માંડી છે, અડધી ચમચી હિંગ ઉમેરું છું, 5 ચમચી હળદર ઉમેરું છું, કાપેલા લીલા મરચાં છે તમે ક્રશ કરીને પણ નાખી શકો છો, 1/2 ગ્લાસ પાણી ઉમેરી દીધું છે અને હવે તેમાં મેં જરૂર મુજબ ગોળ નાખ્યો છે, 3 મોટા ટુકડા ગોળ ઉમેરી દીધો છે, એને ઉકળવા દઈએ છે ઓગળે ત્યાં સુધી। આવી રીતે 1 ચમચી ફૂલ ભરીને ચણાનો લોટ લીધો છે, એમાં થોડુંક પાણી ઉમેરી અને ડાયલ્યુટ કરી નાખીએ છીએ, ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છે। જોઈ શકો છો કે પાણી સાથે એને એકદમ મિક્સ કરી નાખવાનું છે, સરસ મિક્સ થઈ ગયો છે, ચમચી ઉપર ચોંટેલો છે એ કાઢી નાખીશું, એકદમ પાતળું લિક્વિડ બનાવી દેવાનું છે અને હવે ધીરે ધીરે આ પાણી ઉકળે છે એમાં આપણે ઉમેરતા જઈએ છીએ। મિશ્રણ ગાઢું થવા માંડ્યું છે, મેં અહીંયા 2 લીંબુનો રસ લીધો છે। આ બધા મસાલા તમારે જે પ્રમાણે ખટમીઠી આ ચટણી ખાવી હોય એ પ્રમાણે બનાવી શકો છો, એકદમ હેલ્ધી આ ચટણી થાય છે, નહીં તમારે ખાંડ પણ વપરાય અને સાઇટ્રિક એસિડ એટલે લીંબુના ફૂલનો પણ પ્રયોગ નહીં। ચણાનો લોટ અંદર જે નાખ્યો છે એ ચડી જાય ત્યાં સુધી એને આવી રીતે મિક્સ કરીએ છીએ। મિશ્રણ ઠીક થવાયું છે, હું 5 ચમચી સંચળ પાવડર નાખું છું, 5 ચમચી મીઠું નાખ્યા પછી હલાવી લેવાનું, તમને મોડું લાગે તો ઉમેરવાનું, છેલ્લે હું 1/2 ચમચી કાશ્મીરી મરચું, 1/2 ચમચી ધાણાજીરું પાવડર। તો આને આવી સહેજ ગાઢી થવા આવે, ઉકળે 2-3 ઉભરા આવે પછી બંધ કરી દેવાની છે, આ પડી પડી પણ જાડી થતી હોય છે તો આપણી ચટણી તૈયાર છે। આ ખીરું 15-20 મિનિટ મેં જે મૂકી દીધેલું એ રેસ થઈ ગયું છે સરસ રીતે ટાઈમ પ્રમાણે અને હવે મેં તેલ પણ મૂકી દીધું છે અને અહીંયા એકદમ ચપટી જેટલો જ આપણે ઈનો નાખીએ છીએ, એનાથી પડ સરસ ક્રિસ્પી થશે, હલાવી લઈએ છીએ, તાપ મીડિયમ રાખવાનો છે અને હવે 1-1 વડું આપણે ઉતારી લઈએ છીએ। આવી રીતે લોટમાં નાખી દેવાનું છે અને ઉપર પોર કરી અને આવી 1/2 ગોળાકાર ચમચી હોય એનાથી આપણે એને લઈ લેવાનું છે, નિતારી અને તેલમાં નાખી દઈએ છીએ, જોઈ શકો છો અને તમારા હાથ પણ બગડતા નથી। મેં આવી રીતે બધા ઉતારી દીધા છે અને થોડીક એક સાઈડ પાકે અફીણ ઓછું થાય એટલે એને ઉથલાવીએ છીએ, એકદમ ભીના ભીના નથી ઉથલાવવાના, જે આપણે પહેલાં ઉમેરેલું એ પાકી ગયું છે એને ઊંધું કરી દઈએ છીએ આવી રીતે ચમચીની મદદથી, હળવેકથી ઊંધા કરવાના છે, શાંતિથી
બહુ ઉતાવળ કરવાની નથી. જોઈ શકો છો કે સરસ મજાના ઉલટી ગયા છે. એની બીજી સાઈડ પણ આપણે પાકવા દઈએ છે. બંને સાઈડ આવી રીતે થાય ત્યારે એને થોડા કાઢા પાછા કરવાના છે, જેથી સાઈડની કિનારીઓ પણ ચડી જશે. મેં અહીંયા ફૂલ તેલ નથી ભર્યું, કારણ કે એકવાર તળેલું તેલ વપરાય ત્યારે બહુ નુકસાનકારક હોય છે, એટલે આ વઘારમાં કે એમાં વાપરી નાખવાનું હોય છે. અને ધીરે ધીરે આવી રીતે ઉપર નીચે કરીશું તો સરસ મજાના ચડી જશે. સરસ મજાના ચડી ગયા છે, જોઈ શકો છો. અને હવે એને પેપર નેપકિનમાં લઈ લઈએ અને પછી સર્વ કરીએ. તો મિત્રો, રેડી છે આપણા મટરવડા. અને શિયાળામાં ઠંડીમાં તમે આવી ગરમ ગરમ વસ્તુ ખાઓ અને જુદી રીતની તો ખૂબ મજા આવતી હોય છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ થયા છે અને એનું પૂરણ પણ સરસ થાય છે. બટાકાના વડા ખાતા હોય એવું જ લાગે. અને આ ચટણી પણ મેં જે ઘરે બનાવી છે, સરસ મજાની લીંબુના ફૂલ અને ખાંડ વગરની, આટલામાંથી 20 વડા સાઇઝના થાય છે. તમે જરૂર બનાવજો. આ વિડીયો જોયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.